બાર્સણ ગઢ ચડોતર માર્ગના રિસરફેસનું ટેન્ડરિંગ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ ન કરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પાલનપુર તાલુકાના ગામોના માર્ગો ઉપર 7 વર્ષથી વધુ સમય થયો હોય તેવા 7 માર્ગ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજૂર કર્યા હતા, જેમાં બાર્સણ ગઢ ચડોતર માર્ગ કે જે 2009-2010માં બનાવવામાં આવ્યો હતો, જે 21 કિલોમીટરથી વધુના માર્ગ 11 કરોડ 84 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે અને તેનું ટેન્ડરિંગ કામ પણ થઈ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં ના આવતા જિલ્લા પંચાયત સદસ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને સત્વરે કામ ચાલુ કરવાની માંગણી કરી છે. ચડોતર ગઢ ભાડસણ જવાનો 21 કિલોમીટરથી લાંબો રોડ જર્જરિત થઈ ગયો હોવાથી ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે, જ્યાં ગઢ વિમળા વિદ્યાલય નજીક માર્ગ બિસ્માર હાલતમાં છે. જે રોડની રિસરફેસની માંગણી પણ હવે સરકારે મંજૂર કરી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સરકારે ટેન્ડરિંગ કરી દીધું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. ગઢ મડાણા સીટના જિલ્લા પંચાયત સદસ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને આ માર્ગનું રિસરફેસ કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. ચડોતરથી ભાડસણ રોડ આમ તો ખૂબ જ સતત વાહન વ્યવહાર સાથે અને ખૂબ વાહન વ્યવહાર થાય છે એવો છે. આ રોડ ચડોતરથી વાયા ગઢ થઈને ભાડસણ જાય છે. વાહન વ્યવહારના પ્રમાણ જો તો ઘણું ટ્રાફિક પણ રહે છે. હવે એ બીજું તો ઠીક, પણ ગઢમાં વિમળા વિદ્યાલયથી લઈ અને ગઢ 3 રસ્તા સુધીનો આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને અવારનવાર દવાખાને કે જવું હોય ત્યારે ખૂબ લોકોને હાલાકી વેઠવી પડે છે. અને જાણવા મળતી માહિતી મુજબ માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે આ રોડને મંજૂર પણ કરી દીધો છે, ટેન્ડરિંગ પણ થઈ ગયું છે, અને છતાંય આ રોડનું કામ હજુ સુધી ચાલુ થયું નથી તે દુઃખદ બાબત છે. અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યએ પણ આ વિશે રજૂઆત કરેલી છે. તો અમારી એક જ માગણી છે કે સત્વરે આ રોડનું કામ ચાલુ કરી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે મંજૂરી આપી અને મંજૂર કર્યો છે, અમને પણ લાગણી અને માગણી સચવાય રહે એ રીતે તાત્કાલિક ધોરણે શરૂ કરવું જોઈએ.